દહેગામ ખાતે આવેલ નેહરુ ચોકડી પાસે કર્ણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી મહાસંમેલનનો કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલ નહેરુ ચોકડી પાસે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નીજા હેઠળ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને અનુસરીને દેગામ પીઆઈ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ રેલી ગાડીઓ અને બાઇકો દ્વારા કાઢવામાં આવી હતી અને સૌપ્રથમ દેગામ કોલેજથી ગાયત્રી વિહત માતાના મંદિરે થઈ ગોપાલ મંદિર થઈને નહેરુ ચોકડી સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીનો હેતુ એવો હતો કે ક્ષત્રિય સમાજની એકતા માટે ક્ષત્રિય સમાજને એક કરી સમાજના સર્વાંગી વિકાસ માટે આ ભવ્ય રેલીના અને મહેશ મહાસંમેલન યોજના કરવામાં આવ્યું હતું અને ક્ષત્રિય સમાજના લોકો વધુ જાગૃત બને તેને અનુસરીને આનું આયોજન દેગામ તાલુકાની કરણી સેનાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને ઘણી સેનાના આગેવાનો જેવા કે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ અજીતસિંહ રાષ્ટ્રીય સંયોજક રાજ શેખાવત જેવા કરણી સેનામાં આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા રેલીમાં ફરીને મહાસંમેલન પ્રાસંગિક પ્રવચનો પણ આપ્યા હતા અને આ કાર્યક્રમમાં દેગામ તાલુકાના ક્ષત્રિય સેનાના આગેવાન જસવંતસિંહ ઝાલા ભાવિનસિંહ સુનીલસિંહ મોતીસિંહ ધનપાલસિંહ એડવોકેટ વખતસિંહ ચૌહાણ જિલ્લા ડેલિકેટ અને અન્ય આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામી હતી અગરસિંહ ચૌહાણ જેડસટીવી દેગામ